હાઈકોર્ટ બહાર પાડ્યો અને પછી અમે ગુજરાત હાઈકોર્ટને પત્ર લખ્યો તો ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો કેએ ફાઇલ કરી અને એમાં આગળ જતાં એ બધું જાણવા મળ્યું કે આવા બીજા પણ યુનિટ્સ છે અને બીજા યુનિટ્સમાં બીજા પણ કામદારો છે જેમને આવી તકલીફ થઈ છે. અત્યાર સુધીમાં 5 કામદારોના મૃત્યુ થયા છે. એના વિશે તપાસ કરી તો એમાં 33 કામદારો જે એક્ઝિસ્ટિંગ હતા તે પ્રભાવિત થયા છે. એટલે તમે અંકલેશ્વર વાપી કે બધી વાત કરો સુરત, તો શું સ્થિતિ હશે એ કલ્પનાનો સવાલ છે. અમારી પાસે તો 0.1% જેટલી પણ માહિતી નથી અને એટલા બધા કામની આમાં જરૂર છે, એટલા બધા લોકોએ આમાં જોડાવાની જરૂર છે કે બહુ જ મહત્વનો વિષય છે જેની ઇકોનોમી અર્થતંત્ર પર બહુ મોટી અસરો છે કે લગભગ જીડીપી ઉપર 4-5% જેટલી અસરો પડતી હશે. અને જો તમે કોઈ એક મજબૂત રાષ્ટ્ર બનાવવા ઈચ્છતા હોય તો એ કામદારને સલામત રાખ્યા સિવાય થવાનું શક્ય છે નહીં, અને એ વાત આ વિકાસના મોડેલમાં થઈ ગઈ છે. થેન્ક યુ. મિત્રો, આપણી પાસે બે ખૂબ મહત્વના પ્રેઝન્ટેશન્સ છે. આ કોઈ એકેડેમિક વાત નથી, એટલે માત્ર કંઈક આપણે જાણ્યું અને એની પર એકેડેમિક ચર્ચા કરવાની છે એવી વાત નથી. અહીંયા જીવન મરણનો પ્રશ્ન છે અને એ રીતે કામ ચાલે છે અને મિત્રોએ જે રજૂઆત કરી એ બહુ આપણને અનકમ્ફર્ટેબલ લગાવી. મિનિમમ જો આપણે કેવું કર્યું તો કહેવાય એવી પરિસ્થિતિ છે. પર્યાવરણ અને કામદાર સ્વાસ્થ્ય બંનેની બાબતમાં ભોપાલને તો આપણે યાદ કર્યા વગર કેવી રીતે કરી શકીએ. ભોપાલ ગેસ ટ્રેજેડી જે થઈ એ પોતે તો ભયાનક હતી, પણ આટલા વર્ષે પણ એના કામદારોને કોમ્પેન્સેશન નથી અપાયું, નથી ન્યાય મળ્યો નથી. એટલું જ નહીં, એથી વધારે આગળ વાત કરવું એટલે એ છે કે આપણે ભોપાલનો કચરો ગુજરાત લાવવા તૈયાર થયા. એટલે જાણે કે ગુજરાતમાં તમે ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે અહીંયા વાપરો તો પણ વાંધો નથી. ભોપાલનો આવો ટોક્સિક કચરો, આવો ઝેરી કચરો જે પાઇક નામનો ગેસ હતો, એ જંતુનાશક દવાઓમાં વપરાતો હતો, એ ગુજરાત આપણે લાવવાની ઓફર હતી. અને થોડોક વિરોધ થયો એટલે થયો કે ના ના અમારે કઈ કાચું કપાય છે એટલે અટકી ગયા હતા સાહેબ, અને કઈ એટલું બહુ મોટું બળતર હશે નહીં એના કારણે પણ અટકી ગયા છે. જો આ વાત અગત્ય છે, પણ હાઈકોર્ટમાં આપણે ગુજરાતના લોકો માટે અમે લોકો ઇન્ટરવેન્શન એપ્લિકેશન કરેલી જ્યાંથી મોદીની સરકારે પરમિશન આપેલી અને એના લાવવાનો ખર્ચ મધ્યપ્રદેશની ભોપાલની સરકાર આપવાની હતી. અને અરુણ જેટલી અને અભિષેક સિંઘવી બંને યુનિયન કાર્બાઇડના ટેકેદાર થઈ ગયા હતા, બંને એનડીએ વાળો અને યુપીએ વાળો XYZની ફેવરમાં નહોતો. અને તે વખતે કોર્ટમાં રહ્યા એટલા માટે એમને રોકાવું પડ્યું અને મારવા કરવી પડી કે હારી જવાની હાલતમાં હતા. અને તે વખતે જબલપુર હાઈકોર્ટમાં અમને કોઈ વકીલ નહીં મળ્યો કે જે હિંમત કરીને હોય પાર્ટી ઇન પર્સન મેં એમડીએ થઈને મેટર આવી ગયેલી તે વખતે. આ વાત 3-4 વર્ષ પહેલાની વાત છે. એટલે તમે જો પર્યાવરણની બાબતમાં પાત્ર આપણે લેક્સ છીએ કે બહુ નિયમોનું પાલન નથી કરતા એમ કહીએ પૂરતું નથી. જે વાસ્તવિકતા છે એ તો અત્યંત વિચિત્ર અને ભયંકર છે. પરિણામ લોકોએ ભોગવવાના છે, પણ અહીં સુધી સરકાર જાય અને એમાં પાછા બે પક્ષના આવા મોટા મતદાતાઓ ભેગા થાય અને આપણને પાછા કોઈ વકીલ ના મળે, આ બધી ઘટનાઓ ઘડી શકતા થાય છે કે આ એક બહુ ચિંતાજનક પરિસ્થિતિ છે. પાછા આપણા સાહેબે જે પુસ્તક લખ્યું પર્યાવરણ માટેનું, હું જો ભૂલતો ન હોઉં તેનું ટાઇટલ ક્રેડિબલ ઇનકન્વીનિયન્ટ, એટલે ઇનકન્વીનિયન્ટ ટ્રુથ એ મૂળ તો પેલું હા અને કન્વીનિયન્ટ ટ્રુથ કર્યું પેલું જે ઇનકન્વીનિયન્ટ ટ્રુથ
અને રાજનનો પછો લીધો હતો જેના આધારે પછીથી એમને નોબલ પ્રાઇઝના હકદાર બનાવ્યા. હવે લગભગ એક કક્ષા સુધીનું મારું પેંગળું ઊંચું છે. જે પેલા લોકો લખી શકે છે એમને લખવી કન્વીનિયન્ટ, તો હું કન્વીનિયન્ટ લખી શકું. આ જે વિચિત્રતા છે અને કયા શબ્દોમાં આ માણસ ભાષાથી પણ આગળ છે. આપણી કલ્પના, આપણી સમજૂતી, આપણું વર્ણન બધું થાકી જાય એટલે બધા આગળ જઈ શકે. એટલે આ રજૂઆતો જે થઈ છે એ ચિંતાજનક છે. આમ છતાં આપણી પાસે થોડો સમય છે, આગળ આપણે ચાલીએ પહેલા અને નવા સેશનમાં જઈએ પહેલા. મને હિરણભાઈએ કીધું કે આપણે લગભગ 4 વાગે 4 નો બ્રેક કરીશું. કોઈને ક્વિક ક્વેશ્ચન હોય તો 1 કે 2 પ્રશ્નો આપણે તાત્કાલિક લઈ શકીએ. ક્વિક પણ શોર્ટ. હા, અને રેડ ટ્રેડ યુનિયનની વાત નીકળી એટલે હું થોડુંક એમાં
જે પ્રકારનું આપણે ત્યાં મૂડીવાદ આવ્યો છે અને વિસ્તરી રહ્યો છે એ માત્ર નફા માટે છે, એની કોઈ સામાજિક જવાબદારી નથી. ભલે સીએસઆર ની આપણે વાત કરતા હોઈએ અને સીએસઆર માં 2% કે 2.5% ખર્ચ હોય એની પણ વાત થાય છે, પરંતુ એ કેવી રીતે ચાલે છે એમાં કે બહુ સારા પરિણામ નથી. મુદ્દો એ છે કે જે ટ્રેડ યુનિયન એ તમે જોશો કે 1991 થી નવી આર્થિક નીતિ આવી ત્યારથી લગભગ બધા કામ થવા માંડ્યા છે. જે ઓર્ગેનાઇઝ સેક્ટર છે એમાં પણ બેંકના કર્મચારીઓ ક્યારેક થોડી અવાજને બધું કરે છે, હડતાલ પાડે છે. છેલ્લી કદાચ જાણીતી હડતાલ પડી હોય તો એ રીતે, એ સિવાય કોઈ હડતાલ પડી હોય એવું બનતું નથી. એનું કારણ એ છે કે મહેબુબુલ હકે જે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટમાં લખ્યું હતું એ રીતે આ વોઇસલેસ ગ્રોથ છે. લોકોએ અવાજ નથી કરવાનો, રૂપલેસ, રૂથલેસ, વોઇસલેસ, જોબલેસ અને ફ્યુચરલેસ આ 5 પ્રકાર એને પાડેલા. તો વોઇસલેસ ગ્રોથમાં તમે જોશો કે શિક્ષકો, અધ્યાપકો, એમના મંડળો છે, સારા પગારો છે, પણ એ પણ બોલતા બોલવાની તૈયારી નથી. એટલે ટ્રેડ યુનિયન કોઈ ઉપાય નથી, કારણ કે વોઇસલેસ થઈ ગયા છે બધા અને દરેકને એમ છે કે આપણે આપવું સાચું અને આમાં જે મળે છે એટલું પછી નહીં. અથવા સરકારના બીજા જે તંત્રો છે, કારણ કે આ સરકાર એમને માત્ર વિધાનસભા કે ગાંધીનગરમાં બેસે છે શું નથી, એના કેટલા બધા અંગો છે ખાસ કરીને ભાજપની સરકારના, એનું એડીવીપી છે, એનું વિશ્વ હિન્દુ પરિષદ છે, આરએસએસ છે, આ સમાજમાં જે બધા ફેલાયેલા છે ઘણા બધા ધર્મગુરુઓ એવા છે, ધાર્મિક નેતાઓ છે, તો આ બધાના કારણે લોકોનો અવાજ જે નિશ્ચિતપણે નીકળવો જોઈતો હતો એ નીકળતો હતો. એના પરિણામે ટ્રેડ યુનિયનો લગભગ શાંત થઈ ગયા છે. એ દિવસો આપણે ભૂલી જવાના છે કે જયારે જ્હોન ફર્નાન્ડીઝે રેલવે મોટી હડતાલ પાડી હતી કે દત્તા સામંતે મોટી મુંબઈમાં ટેક્સટાઇલ યુનિટ્સની હડતાલ પાડી હતી. બીજું એ થયું છે કે જે કમ્પોઝિટ અને વેલ ઓર્ગેનાઇઝ યુનિટ્સ છે કેટલાક આર્થિક કારણોસર મોટા રહ્યા, પણ દાખલા તરીકે અમદાવાદની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એ આમ ટેક્સટાઇલ કમ્પોઝિટ મિલ તરીકે બંધ, પરંતુ કાપડનું ઉત્પાદન છે બંધ નથી. એટલે વેરવી કઈ થઈ ગયું છે, છૂટું સવાલ થઈ ગયું અને નાના નાના અનેક એકમોમાં વહેંચાઈ ગયું. એટલે ક્યાંક માત્ર સ્પિનિંગ ચાલતું હોય, ક્યાંક પ્રિન્ટિંગ ચાલતું હોય, ક્યાંક વિવિંગ ચાલતું હોય, ક્યાંક પાવરનું અમુક જ કામ કરતું હોય, પ્રોસેસિંગ અમુક ચાલતા હોય, આ બધાની ઉપર કોઈ નજર નથી. અને આ બધા ફેક્ટરી એક્ટની બહાર છે. એટલે આખી ઉત્પાદનની પદ્ધતિ એવી બદલી કાઢવામાં આવી છે કે કામદારોના કોઈ અધિકારો રહે નહીં અને જ્યાં પણ થોડા ઘણા અધિકારો રહેતા હોય ત્યાં એમને ડરાવી ધમકાવીને કે બીજી કોઈક રીતે કામમાં રાખવા માટે બહુ જ એમનો નફો વધારે દે. આ એક હકીકત આપણે સ્વીકારવી પડશે, કારણ કે કામદારોની ઈચ્છા પ્રમાણે જો આપવાનું હોય તો બધા કાયદાઓ પાડવાના હોય તો પછી એમના નફા ઉપર જ કામ હોય છે ને, એમનો ખર્ચ વધી જાય છે. એટલે એ જવાબદારી સ્વીકારવા જ માંગતા નથી. અને જે સવારે થઈ હતી વાત એવી રીતે પેલા મોટા મોટા ગેટ અથવા અંદર કીધી હતી મોટા ગેટ કરી દેવામાં આવે અને અંદર પ્રવેશ જ ન મળે. હવે એ કારખાનાની અંદર જે થાય છે એ આપણે જાણતા જ નથી. કયા કામદારને કેટલું વાગ્યું અને એને શું થયું, પછી એને ગામજીને મૂક્યા હોય કે શું કર્યું એ આપણને ખબર જ નથી. આ કદી પબ્લિક કન્ઝમ્પશનની બાબત નથી. એટલે જેમ કે અલગ શિપ બ્રેકિંગ યાર્ડ છે તો એમાં શું થતું હશે, ત્યાં આટલા બધા ઓડિશાના કેમ મજૂરો છે, એ કેવી રીતે રહેતા હશે, જામનગરની રિફાઇનરીમાં મજૂરોની હાલત કેવી છે, આ વિશે આપણને કઈ ખબર જ નથી. એટલે અને આપણે જાણવા પણ માંગતા નથી. આપણો વધારે રસ બીઆરટીએસમાં છે, કાંકરિયામાં છે, કોઈ કાર્નિવલ કે ફેસ્ટિવલમાં છે. એટલે સમાજનો એક વર્ગ આ બાજુ છે, બીજો જે આ બાજુ સર્વ કરે છે પેલા માઇગ્રન્ટ લેબર, વોઇસલેસ અને રૂટલેસ ક્યાંકથી ક્યાંકથી આવેલા છે. તમે જો પીપલી લાઈફ ફિલ્મને યાદ કરો તો એના સાવ છેલ્લા ભાગમાં એને એમ કહેલું કે આવા તો દર વર્ષે લગભગ 8-1 લાખ માણસો ગુમનાર પોતાનું ઘર બહાર ખેતર બધું છોડીને નીકળી જતા હોય છે અને ખબર જ નથી પડતી. આ નિર્ભયા કેસ તો એમાં એક છોકરો સંડોવાયેલો, એને જયારે જઈને એની માને પૂછ્યું કે તારો દીકરો એટલે મને ખબર નથી કે ક્યાં છે.
તો સમયમાં આ એક બીજી મોટી વિગતે પ્રવૃત્તિ ચાલી છે, ફ્લોટિંગ પોપ્યુલેશન થઈ ગઈ છે, નેમલેસ છે, એડ્રેસ નથી એ લોકોને, અને એને કોઈ આઈડેન્ટિટી કાર્ડ પણ આપવામાં નથી આપતું. કામ કરતા હોય એ સ્થળના આઈડેન્ટિટી કાર્ડની સુરતમાં ઘણી બધી ફેક્ટરી પાસે. એટલે જે રીતે કે આપણે આદર્શ રીતે ભલે થિયોરેટિકલી એમ લાગે કે આમાંથી કોઈ ઉપાય આવે, પણ કોઈ ઉપાય દેખાતો નથી. એટલે વળી પાછી આપણી મૂંઝવણા છે કે આપણે બધી ચર્ચા કરીએ છીએ, દુઃખ વ્યક્ત કરીએ છીએ, પણ ઉપાય શું અને રસ્તો શું, ત્યાં આગળ આપણે માટે મુશ્કેલી થાય છે. એમના મેમ્બર્સ જ્યારે રજા માંગ રહ્યા હેલ્થ માંગશે તે વખતે કદાચ સવાલ
આપણે એક સામાન્ય રીતે આ પૂંજીવાદની વિચારધારાની જીત છે. તમે જોવો કે એક માણસની અંદર 7-8-5 પ્રકારની પર્સનાલિટી છે, એના અંદર જ કોન્ફ્લિક્ટ છે. તમે તમારા વિરુદ્ધની વાત વિચારો છો, તમારા વિરુદ્ધની વાત આચરો છો, તમારા વિરુદ્ધમાં બોલો છો, તમારા વિરુદ્ધમાં નારા પણ લગાવો છો. તમે જો એક સાદું ઉદાહરણ જો તો તમને ઘણી બધી જગ્યાએ લોકો જોવા મળશે આંદોલનમાં કે અમને ખાસ પર્યાવરણ ખરે કે વર્કર ને મોબિલાઇઝ કરવામાં આવે પર્યાવરણને કામ કરતા સંગઠનોની સામે. મને યાદ છે કે ગુજરાત હાઈકોર્ટમાં વર્કરોએ મારા કપડા પાડેલા, એ ચિદમ્બરમ અને આશીર્વાદના યુનિયનના હતા, કારણ કે અમે કંપની બંધ કરાવી હતી. પણ અમે લોકોએ તે વખતે ધ્યાન રાખેલું કે જે કંપની પ્રદૂષણને કારણે બંધ થાય એને પગાર મળવાનો અધિકાર છે, એવો કલમ લાયા પછી કર્યું હતું. એટલે એ લોકો વર્ષે નર્મદામાં શું થયેલું, આદિવાસીઓ વર્ષિસ સૌરાષ્ટ્ર કચ્છના લોકો, હા, એટલે લોકો વર્ષિસ લોકો મૂકવાની જે વિચારધારા છે, આ પૂંજીવાદી વ્યવસ્થા છે, એને બહુ સરસ કર્યું છે કે એને પોતાની અંદર જે એટલા બધા આંતર, તમે કોઈ બી આંદોલન જોવો, તમે કોઈ વર્ષિસ કોઈમાં સરકારનો નંબર પછી લાગે, જે મુખ્ય જે સામે આપણો વિરોધ છે પછી આવે, પહેલા આપણા સામાન્ય લોકો જ આમને સામે ઉભા રહે. ગુજરાત વિરોધની વાત એટલે શું, ગુજરાત વિરોધની વાત એટલે શું, સરકારની વિરોધની વાત એટલે ગુજરાત વિરોધની વાત. એટલે આ જે છે તે વૈચારિક જીત છે, વૈચારિક લડાઈ લડવાની જરૂર છે. અને બીજી છેલ્લી વાત કહીએ કે કહેવત છે ને કે તમારાથી સૈકલો પાપડ નહીં ભાગે, બધા જ ભાગે છે, રોજ ખાય છે, છતાં એવું કહેવાય છે. કારણ કે અંદરથી માણસને તોડી પાડવામાં આવે છે, તારાથી કઈ નહીં થાય, તું એટલો શું કરી લેવાનો છે, એની સામે લોકોને લડતા કહેવાના છે. મને આ છે કે ગરુડેશ્વર વિહારમાં લોકો મોટા બોલતા, આ એક લોકો છે કે જેને નર્મદા વડે લડાઈ લડીને યુદ્ધ લડે છે. તે વખતે આખું ગુજરાત રવાડે ચડેલું, રવાડે ચડેલું, ત્યારે અમારા જેવા લોકો બસમાં મોં સંતાડીને બેસતા હતા, અમે ઘરની બહાર નીકળી શકતા નહોતા, અને અહીંયા બેઠા છે એવી રીતે નર્મદા વિશે બોલી શકતા હતા. તે વખતના આદિવાસીઓ બોલતા હતા કે મેં વાતાવરણ પૂરું પાડ્યું છે. આને સમાજમાં એક જવાબદારી છે કે આ વૈચારિક લડાઈ આપણે લડવાની છે, લોકોમાં આત્મવિશ્વાસ પેદા કરવાનો છે. જે દિવસે હું તો માણસ ગુજરાતમાં લોકો ઉભા થઈ રહ્યા છે મોટી પાયા પર, હું વાપીથી લઈને ચાર મોદી તને ગુજરાત બતાવું, વાપીથી કસ લઈ જવું, બતાવું તો કેટલા બધા લોકો ઉભા થયા છે અને બોલતા થયા છે. એ પ્રાણ પુરવાની વાત છે. એમાં આ સંખ્યાઓ લખી શકે ને કે આંતર વિરોધ છે એને કેવી રીતે આપણે સમજાવીશું, અને આંતર વિરોધ જો સમજાવી શક્યા અને એ સમજી શક્યા કે વિરોધ રહેવાનો છે, સમજવાનો છે અને લડવાનો છે, મને લાગે છે કે આ વ્યવસ્થા એ જયા વગર બીજો કોઈ છૂટકો રહેવાનો નથી. મિત્રો, હવે મને લાગે છે કે ચાલનો સમય થયો છે, બધે તો 5-10 મિનિટમાં આપણે પૂરું કરીને વળી પાછા આવી જઈએ અને ફાઇનલ સેશન આપણે શરૂ કરીએ. થેન્ક યુ. હું બધે ગ્રુપનો આભાર.